સ્ક્રીન પર દેખાઈ રહેલો આ પરિવાર પરિવારના સભ્યોની રોકકડ અહીં કંઈક અજુગતું થયું. જી હા, અજુગતું તો થયું જ છે. હવે આ ઘોડિયું જુઓ, ઘોડિયામાં ખોડિયું ગાયબ છે અને ખોડિયામાં હિંચકતી માસૂમ કાવ્યા પણ. કાવ્યાના ચહેરા પર જે સ્મિત છે એ આખરી છે, કેમ કે કાવ્યાના પરિવારજનો આ સ્મિત નહીં નિહાળી શકે. કાવ્યાની આ એક જ યાદગીરી છે જેને જોઈને પરિવાર ચોધાર આંસુએ રડી રહ્યો છે. કાવ્યા સાથે ગત રોજ એક ગંભીર ઘટના બની. 4 માસની કાવ્યા ઘોડિયામાં સૂઈ રહી હતી. કાવ્યાની માતા ઘરકામમાં વ્યસ્ત હતી. તેણે સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે થોડી જ મિનિટો બાદ કાવ્યા તેમની સાથે નહીં હોય. તે સમયે અચાનક એક શ્વાન ત્યાં ચડી આવ્યું. રખડતું શ્વાન યમરાજ બનીને ત્રાટક્યું અને ઘોડિયામાં ગાઢ નિંદ્રા માણી રહેલી કાવ્યાને માથાના ભાગેથી પકડીને લઈ ગયું. પરિવારને આ અંગે જાણતો થઈ પણ મોડું થઈ ગયું હતું. શ્વાનના દાંત કાવ્યાના માથાના ભાગે વાગતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. પરિવાર હોસ્પિટલ તો પહોંચ્યો પણ ત્યાંય નિરાશા જ હાથ લાગી. મારા ભાઈની દીકરી છે કે નહીં, ઘોડિયામાં સૂતી હતી ને બાજુમાં એના મમ્મી કપડાં ધોતા હતા ને કૂચરા આવીને ઓછી તેના ઘોડિયામાંથી લઈ ગયા, હોસ્પિટલ લઈ ગયા પણ ડૉક્ટરે એવું કર્યું પણ કાંઈ જીવ નહોતો. આ ઘટના ભાવનગરના ચિત્રા વિસ્તારની છે, જ્યાં 4 માસની યાદગીરી છોડીને કાવ્યા આ દુનિયા છોડીને ચાલી ગઈ છે અને પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. હિંમતભાઈ ભાલિયાનો પરિવાર શોકમાં છે ત્યારે કોંગ્રેસના શહેર પ્રમુખ સાંત્વના આપવા પહોંચ્યા હતા. ભાવનગર શહેરમાં રખડતા ઢોર અને શ્વાનને પકડવામાં મનપાની ઢીલી નીતિના કારણે એક પરિવારે 4 માસની માસૂમ બાળકીને ગુમાવી છે. આ દર્દ કોઈ નેતા કે અધિકારીઓ નહીં સમજી શકે. ભાવનગરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે પણ મનપાના અધિકારીઓ શ્વાનને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેમ લાગી રહ્યું છે. દુઃખ સાથે કેવું પડે કે એક બાજુ રખડતા ઢોરનો ત્રાસ છે, રખડતા કૂતરાનો ત્રાસ છે. ભાવનગરમાં કૂતરા કરડવાનો ત્રાસ ખૂબ છે પણ આ નબળા શાસકો બીજું શું કરીએ કે. પણ આ માટે કોંગ્રેસ પક્ષ માગણી કરશે કે આ પરિવારને કોઈ રકમ મળે, મહેનતાણું મળે. રખડતા કૂતરાઓ હોય એ બાબતે એનિમલ બર્થ કંટ્રોલ રૂલ જે છે એ અન્વયે કાર્યવાહી કરવામાં આવે છે. આ રૂલ અન્વયે જે કૂતરાઓ હોય રખડતા એને પકડી એનું વસ્તી નિયંત્રણ માટેનું ઓપરેશન કરીએ છીએ. એ ઉપરાંત એમને હડકવા વિરોધી રસીકરણ કરીએ છીએ અને જે કૂતરા વધારે પડતા એગ્રેસિવ હોય, કરડતા હોય એવી કોઈ ફરિયાદ મળે તો આપણે એને પકડી અને 2-4 દિવસ 5 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ. જો અન્ય કોઈ લક્ષણો ન હોય તો એનું ખસીકરણ અને રસીકરણ કરી કાર્યવાહી કરવામાં આવે છે. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાનું તંત્ર રખડતા ઢોરોનો ત્રાસ તો દૂર કરી શક્યું નથી પરંતુ વધુ એક સમસ્યા ઊભા થવા પામી છે. ભાવનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી શ્વાન કરડવાના જે બનાવો બની રહ્યા છે એમાં વધુ બનાવો તો બનતા હોય છે પરંતુ ગઈકાલની એક જે ઘટના બની છે, ભાવનગરનો ચિત્રાનો જે મહાલક્ષ્મી સોસાયટીનો વિસ્તાર છે, માત્ર 4 માસની એક બાળકી કાવ્યા ભાલિયા ઘોડિયામાં સૂતી હતી, તેનો પરિવાર રૂમમાં હતો. એવા સમયે કહી શકાય કે 2 શ્વાનો અહીંયા આવ્યા હતા. આજે નાની એવી માસૂમ બાળકી હતી એને ઉઠાવી ગયા અને બંને શ્વાનોએ બાળકીને ગંભીર ઈજા પહોંચાડી હતી. બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી પરંતુ કમનસીબે એ બાળકીનો જીવ બચી શક્યો નહીં. જોકે બીજી દુઃખની વાત એ છે કે સિવિલના સત્તાવાળોએ આ બાળકી જે હતી માત્ર 4 મહિના હતી એમનું પોસ્ટમોર્ટમ પણ કર્યું નથી. ત્યારે કોંગ્રેસ સહિત આક્ષેપ કરવામાં આવ્યા છે કે શા માટે PM ન કરવામાં આવ્યું અને હવે આ જે સામાન્ય પરિવાર છે એમને સરકાર દ્વારા આ મુદ્દે કોઈ સહાય આપવામાં આવે તેવી પણ માંગ થઈ રહી છે. નીતિન સોની, VTV.